હેલો એવરીવન, આ વિડિયોમાં આપણે એપોલ નિનિયસનું પ્રમેય સાબિત કરીશું, જે ધોરણ 10ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રમેય કંઈક આ રીતે પૂછાશે. સાબિત કરો કે એપોલ નિનિયસનું પ્રમેય અથવા ત્રિકોણ એબીસીમાં રેખાખંડ એડી મધ્યગા છે. તો સાબિત કરો કે એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ બરાબર 2 કૌંસમાં એડી નો વર્ગ વત્તા બીડી નો વર્ગ. તો આ પ્રમેય આપણે બે કેસમાં સાબિત કરીશું. તો વિડિયો અંત સુધી જોવા માટે દરેક વિદ્યાર્થી મિત્રને વિનંતી છે. તો કેસ નંબર વનમાં કંઈક જે બે બાજુ છે ત્રિકોણની, તે બે બાજુ ધારો કે બંને બાજુ સરખી છે. તો સૌ પ્રથમ આ પ્રમેય માટે પક્ષ અને સધ્ય લખવાના રહેતા હોય છે. તો પક્ષમાં આ રીતે લખીશું કે ત્રિકોણ એબીસીમાં રેખાખંડ એડી મધ્યગા છે અને સાધ્યમાં એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ બરાબર 2 કૌંસમાં એડી નો વર્ગ વત્તા બીડી નો વર્ગ. હવે આપણે સાબિતી બતાવીશું. તો સાબિતીમાં સૌ પ્રથમ આપણે એવું ધાર્યું કે ધારો કે રેખાખંડ એડી એ મધ્યગા છે અને રેખાખંડ AM એ ત્રિકોણ એબીસી નો વેધ છે. એટલે કે AM લંબ રેખાખંડ BC વેધ છે, એનો મતલબ કે એ રેખાખંડ BC ને કાટખૂણે છેદશે આ રીતના. હવે ધારો કે પહેલા કેસમાં, કેસ નંબર વનમાં એબી બરાબર એસી હોય, એટલે કે બંને બાજુ એબી બરાબર એસી બંને બાજુ સરખી હોય, તો આ બંને પોઈન્ટ ડી બરાબર એમ થશે અને એના લીધે રેખાખંડ એડી બરાબર રેખાખંડ AM, એટલે કે એડી બરાબર AM બંને સરખા થશે. હવે એબી નો વર્ગ, આકૃતિ પરથી એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ, આ બંનેનો વર્ગ કરીને સરવાળો કરીએ, એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ. હવે એબી બરાબર એસી હોવાથી એસી ની જગ્યા પર આપણે એબી લખી શકીએ, તો એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ, એટલે કે એબી નો વર્ગ વત્તા એબી નો વર્ગ. એસી બરાબર એબી છે, એટલે કે 2 એબી નો વર્ગ, જેને આપણે લખીશું પરિણામ નંબર 1. હવે કાટકોણ ત્રિકોણ ADB માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે આ રીતે કઈ લખી શકીએ, ત્રિકોણ ADB માટે AD નો વર્ગ વત્તા BD નો વર્ગ બરાબર AB નો વર્ગ. તેવી જ રીતે કાટકોણ ત્રિકોણ AMB માટે AM નો વર્ગ વત્તા BM નો વર્ગ બરાબર AB નો વર્ગ. હવે બંને AB નો વર્ગ છે, તો આપણે બધાને સરખાવી દઈએ કે AD નો વર્ગ વત્તા BD નો વર્ગ બરાબર AM નો વર્ગ વત્તા BM નો વર્ગ બરાબર AB નો વર્ગ, બંને સરખા છે એટલા માટે. હવે ત્રણે ત્રણ બાજુ 2 વડે ગુણાકાર કરતા, ત્રણે ત્રણ બાજુ 2 વડે ગુણાકાર કરતા આપણે આ રીતે લખી શકીએ, 2 કૌંસમાં AD નો વર્ગ વત્તા BD નો વર્ગ બરાબર 2 કૌંસમાં AM નો વર્ગ વત્તા BM નો વર્ગ બરાબર 2 AB નો વર્ગ. અને આપણે જાણીએ છીએ પ્રમાણે પરિણામ નંબર 1 પરથી 2 AB ના વર્ગની જગ્યાએ આપણે લખી શકીએ AB નો વર્ગ વત્તા AC નો વર્ગ. એટલે આ બે સમીકરણનો ઉપયોગ કરીએ તો આપણે 2 AB ની વર્ગની જગ્યાએ લખી શકીએ AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર 2 કૌંસમાં AM નો વર્ગ વત્તા BM નો વર્ગ, જેને આપણે એપોલિનિયસના પ્રમેય તરીકે ઓળખીએ છીએ. હવે તેવી જ રીતે આપણે 2 AB નો વર્ગ, જેમાં આના આ બે સમીકરણ સરખાવ્યા, હવે આ બે સમીકરણને સરખાવી શકીએ, એટલે કે 2 AB નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા
એસી નો વર્ગ બરાબર બે કૌંસમાં એડી નો વર્ગ વત્તા બીડી નો વર્ગ, જે આપણે સાબિત કરવાનું છે. આમ કેસ નંબર એકમાં જ્યારે આપેલી બે બાજુ સરખી હોય એટલે કે એબી બરાબર એસી હોય તે વખતે ડી બરાબર એમ થશે, એટલે કે એડી બરાબર એમ થશે તે વખતે બંને માટે એપોલિનિયસનું પ્રમેય આ પ્રકારે થશે, જે આપણે કેસ નંબર વનમાં સાબિત કર્યું. હવે કેસ નંબર બે, વિકલ્પ બે, કે જેમાં એબી બરાબર નથી એસી, એટલે કે એબી અને એસી ધારો કે બરાબર નથી, તો તે વખતે એએમ અને એડી બંને પણ સરખા થશે નહીં, કારણ કે ડી બરાબર એમ થશે નહીં. તો ધારો કે રેખાખંડ એએમ વેધ છે, એટલે કે કાટખૂણો બનાવશે બંને તરફ, અને એ રેખાખંડ એમ વેધ છે અને રેખાખંડ એડી મધ્યગા છે. મધ્યગા હોવાથી એડી એ બીસીનું બે સરખા ભાગમાં વિભાજન કરશે, એટલે આપણે લખી શકીએ બીડી બરાબર ડીસી, બીડી બરાબર ડીસી, એડી મધ્યગા હોવાથી બીડી બરાબર ડીસી. હવે ખૂણો એડીબી, ખૂણો એડીબી અને ખૂણો એડીસી, ત્રિકોણ એબીસીમાં ખૂણો એડીબી અને ખૂણો એડીસી, આ બંને ખૂણોમાંથી કોઈ ખૂણો લઘુકોણ હશે, એટલે કે એમનું માપ 90 કરતા ઓછું થશે. તો આપણે ધારી લઈએ કે ધારો કે ખૂણો એ ડી બી એ લઘુકોણ છે, એટલે કે એનું માપ 90 કરતા ઓછું છે, તથા બી ડેસ એમ ડેસ ડી ડેસ સી ચારે ચાર બિંદુ એક સરખી લાઈન પર આવેલા છે, એટલે બી ડેસ એમ ડેસ ડી ડેસ સી. તો આ કેસમાં આપણે આ રીતે લખી શકીએ કે એમ બી એટલે કે બીએમ બરાબર, આ બીએમ બરાબર આખા બીડીમાંથી ડીએમ બાદ કરીએ તો આપણને બીએમ મળે, એટલે કે બીએમ બરાબર બીડી આખું બીડી ઓછા ડીએમ, બીએમ એમ બી ઇઝ ઇક્વલ ટુ બીડી ઓછા ડીએમ. તે જ રીતે એમસી આખો એમસી બરાબર ડીએમ પ્લસ ડીસી, ડીએમ પ્લસ ડીસી. ને આપણે જાણીએ છીએ પ્રમાણે કે ડીસી બરાબર તો છે બીડી, એટલે એમસી બરાબર ડીએમ પ્લસ ડીસી ની જગ્યાએ લખી દઈએ બીડી, એમબી લખો આપણે બીએમ એમબી એમબી ઇઝ ઇક્વલ ટુ બીડી ઓછા ડીએમ, અને એમસી બરાબર ડીએમ પ્લસ ડીસી, અને ડીસી તો છે આપણું બીડી, એટલે આપણે ડીસી ની જગ્યાએ લખી દીધું બીડી. આ બંને સમીકરણ નો ઉપયોગ કરીશું આપણે. હવે ત્રિકોણ એ એમ બી માટે, ત્રિકોણ એ એમ બી માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એમ નો વર્ગ વત્તા બીએમ નો વર્ગ, એમ નો વર્ગ વત્તા બીએમ નો વર્ગ બરાબર એબી નો વર્ગ, પરિણામ નંબર એક, એમ નો વર્ગ વત્તા બીએમ નો વર્ગ બરાબર એબી નો વર્ગ. તેવી જ રીતે ત્રિકોણ એએમ સી માટે, ત્રિકોણ એએમ સી માટે આપણે લખી શકીએ એએમ નો વર્ગ વત્તા એમસી નો વર્ગ, એએમ નો વર્ગ વત્તા એમસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ, પાયથાગોરસ પ્રમેય પ્રમાણે પરિણામ નંબર બે. હવે પરિણામ નંબર એક અને બે નો સરવાળો કરતા, એટલે કે એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ બરાબર એએમ નો વર્ગ વત્તા બીએમ નો વર્ગ વત્તા એએમ નો વર્ગ વત્તા એમસી નો વર્ગ. તો એએમ નો વર્ગ વત્તા એએમ નો વર્ગ એટલે કે બે એએમ નો વર્ગ વત્તા બીએમ એટલે કે એમબી, જે આપણે એમબી બીએમ જ છે, તો બીએમ નો વર્ગ વત્તા એમસી નો વર્ગ.
હવે અગાડી બે એમ નો વર્ક વધતા હવે આપણે બીએમ એટલે કે એમબી, આ બીએમ એટલે કે એમબી બરાબર તો છે બીડી માઇનસ ડીએમ, એટલે કે બીડી માઇનસ ડીએમ આખાનો વર્ગ. તેવી જ રીતે એમસી બરાબર તો છે ડીએમ પ્લસ બીડી આખાનો વર્ગ. હવે આપણે જાણીએ છીએ સૂત્ર પ્રમાણે કે એક્સ ઓછા વાય આખાનો વર્ગ હોય તો એને આપણે લખી શકીએ એક્સનો વર્ગ ઓછા બે એક્સ વાય વત્તા વાયનો વર્ગ. આ સમીકરણ આપણે જાણીએ છીએ તો એના પરથી અહીં પણ એનો જ ઉપયોગ કરીશું. તો બે એમનો વર્ગ વત્તા બીડીનો વર્ગ માઇનસ ટુ બીડી ઇન્ટુ ડીએમ એટલે કે એમડી પ્લસ ડીએમનો વર્ગ, આ ડીએમ ડીએમ પ્લસ અહીં પણ ડીએમનો વર્ગ પ્લસ ટુ બીડી ઇન્ટુ ડીએમ પ્લસ બીડીનો વર્ગ. સમીકરણ છૂટું પાડ્યું તો પ્લસ ટુ માઇનસ બીડી ઇન્ટુ ડીએમ અને પ્લસ ટુ બીડી ઇન્ટુ ડીએમ કેન્સલ થશે તો બચશે બે એમનો વર્ગ વત્તા ડીએમનો વર્ગ વત્તા ડીએમનો વર્ગ એટલે ટુ ડીએમનો વર્ગ અને બીડીનો વર્ગ વત્તા બીડીનો વર્ગ એટલે કે બે બીડીનો વર્ગ પ્લસ ડીએમનો વર્ગ વત્તા ડીએમનો વર્ગ બે ડીએમનો વર્ગ. હવે બે બીડીનો વર્ગ આપણે લખીએ બે બીડીનો વર્ગ વત્તા બે, આ બંનેમાંથી બે કોમન કરીએ તો એમનો વર્ગ વત્તા ડીએમનો વર્ગ. હવે એમનો વર્ગ વત્તા ડીએમનો વર્ગ એટલે કે આપેલ કાટકોણથી કોણ એ એમ ડી માટે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે એમનો વર્ગ વત્તા ડીએમનો વર્ગ બરાબર તો થશે એ ડીનો વર્ગ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. તો આપણે અહીં પણ ટુ બીડીનો વર્ગ વત્તા એમનો વર્ગ વત્તા ડીએમનો વર્ગ એટલે આપણે લખી શકીએ બીડીનો વર્ગ. બંનેમાંથી બે કોમન કરીએ તો બીડીનો વર્ગ વત્તા એડીનો વર્ગ, અહીં એડી છે ત્રિકોણ પ્રમાણે કે એમનો વર્ગ વત્તા ડીએમનો વર્ગ બરાબર બે સોરી એમનો વર્ગ વત્તા ડીએમનો વર્ગ બરાબર એડીનો વર્ગ. તો અહીં પણ એમનો વર્ગ અને ડીએમનો વર્ગની જગ્યાએ લખી શકીએ આપણે એડીનો વર્ગ. બંનેમાંથી બે કોમન કાઢી લઈએ તો બે કાઉન્સમાં બીડીનો વર્ગ વત્તા એડીનો વર્ગ. આમ આપેલ કાટકોણ ત્રિકોણમાં આપેલ ત્રિકોણમાં દે એપોલિનિયસનું પ્રમેય એબીનો વર્ગ વત્તા એસીનો વર્ગ બરાબર બે કાઉન્સમાં એડીનો વર્ગ વત્તા બીડીનો વર્ગ સાબિત થશે. જે આપણે બે અલગ અલગ કેસમાં કે બે બાજુ સરખી હોય ત્યારે અને સરખી ન હોય ત્યારે આપણે સાબિત કર્યું. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે ને પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. તો બરાબર ધ્યાનથી વિડીયો જોઈ અને પ્રેક્ટિસ કરી લેવી. થેન્ક યુ.